ડભોઈ સર્કિટ હાઉસ ખાતે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા અને વેપારી મહાજન દ્વારા મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. ડભોઈ નગર સહિત તાલુકામાં દિન પ્રતિદિન કોરોના કહેર યથાવત છે, ત્યારે 115ની સંખ્યાને પાર કોરોના સંક્રમણનો આંક પહોંચી ગયો છે, જેને ધ્યાને લઈ ડભોઈ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના માર્ગદર્શન હેઠળ દ્વારા ગત રોજ સાંજે દરેક વિસ્તારના આગેવાનો સાથે મીટિંગ કરવામાં આવી અને આગામી 5 ઓગસ્ટ સુધી સ્વૈચ્છિક કર્ફ્યુનું પાલન કરવા અપીલ કરવામાં આવી હતી, જેની સત્તાવાર જાહેરાત આજ રોજ સર્કિટ હાઉસ ખાતે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા કરવામાં આવી હતી. ડભોઈ નગર અને તાલુકામાં કોરોના સંક્રમણના કેસ વધી રહ્યા છે, જેને ધ્યાનમાં લઈ સંક્રમણ અટકાવવા માટે નગરજનોને ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા સ્વૈચ્છિક કર્ફ્યુ માટે અપીલ કરવામાં આવી હતી, જેથી બપોરે 2 વાગ્યાથી બીજે દિવસે સવારે 5 વાગ્યા સુધી સ્વૈચ્છિક કર્ફ્યુનું લોકો દ્વારા ચુસ્તપણે પાલન કરવામાં આવે તે માટે અપીલ કરવામાં આવી હતી. અભરાર ડાબીવાલા, ZSTV ડભોઈ. કોરોનાની મહામારી છે, આપણે સૌ સમજી રહ્યા છીએ કે જે રીતે પરિસ્થિતિ દિવસે દિવસે બગડતી જાય છે, ત્યારે દરેક ઠેકાણે વેપારી મહામંડળ અને આગેવાનો દ્વારા સંયોગો ધંધા રોજગારનો સમય ઘટાડવામાં આવ્યા છે. જાતે જ જનતા કર્ફ્યુ કે જાતે જ લોકડાઉનની પરિસ્થિતિ લોકો સ્વીકારી રહ્યા છે, એ જ પ્રમાણે આજે ડભોઈ ખાતે પણ ડભોઈના વેપારી મહામંડળ, અન્ય તમામ સમાજો, કોઈ પણ જ્ઞાતિના ભેદભાવ વગર તમામ સમાજોએ એકઠા થઈને નક્કી કર્યું છે કે ડભોઈમાં સવારે 8 થી 2 ધંધો કરો અને 2 વાગ્યા પછી સંપૂર્ણપણે કર્ફ્યુનો અમલ કરાવવો. અને આ જનતા કર્ફ્યુ, સરકારે કોઈ નક્કી નથી કર્યું, પણ જનતાએ પોતે નક્કી કરેલો છે કે જેનાથી અત્યારે ડભોઈમાં જે વિકટ પરિસ્થિતિ ઊભી થઈ છે એમાંથી બચી શકાય. જેમ આપણા વડાપ્રધાન મોદી સાહેબે કહ્યું છે કે જાન હે તો જહાન હે, એ ઉપીને સાર્થક કરતે આપણે જો બચી શકીશું તો આપણે કંઈક ભોગવી શકીશું. ત્યારે આ મહામારીમાં જે રીતે સંક્રમણ વધતું જાય છે, એ રીતે મરણનો આંક વધતો જાય છે, ત્યારે સાવચેતી રાખવી, કાળજી રાખવી એ આપણે જાતે પોતે જ નક્કી કરવાનું છે. આગામી દિવસોમાં હિન્દુ મુસ્લિમ બેઉના તહેવારો પણ આવી રહ્યા છે, એ સંજોગોમાં ધંધો પણ થોડો ઘણો સચવાય અને આ સંક્રમણની પરિસ્થિતિમાં સાવચેતી પણ રખાય એને ધ્યાનમાં રાખીને આવતીકાલથી ડભોઈ નગરમાં સંપૂર્ણપણે 2 વાગ્યા પછી જનતા કર્ફ્યુનો અમલ કરવામાં આવશે. મને આનંદ એ વાતનો છે કે તમામ આગેવાનો, સામાજિક, વેપારી, જ્ઞાતિના એ તમામે ભેગા થઈને આ નિર્ણય લીધો છે. હું એમને તમામને શુભેચ્છા અને અભિનંદન પાઠવું છું કે જે અત્યારની પરિસ્થિતિ જે ઉદ્ભવી છે એ પરિસ્થિતિમાં આ નિર્ણય ખૂબ જ યોગ્ય છે અને જનતાના હિતમાં લેવાયેલો આ નિર્ણય છે. જનતા પણ આમાં સાથ સહકાર આપે અને આપણે એવો દાખલો બેસાડીએ કે ડભોઈને જોઈને તમામ ગુજરાતમાં આનો અમલ થાય. ફરીવાર તમામ વેપારી મહામંડળ અને ડભોઈની જનતાને અપીલ કરું છું કે આવતીકાલથી 2 વાગ્યા પછી સંપૂર્ણપણે કર્ફ્યુનો અમલ થાય.